ગરિમા મહિલા અધિકારી મંચ ગુજરાત દ્વારા તમામ સરકારી યોજનાઓમાં સરખે હિસ્સે મહિલા લાભાર્થીઓને લાભ આપવાની માંગણી સાથે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી. સરકારી, અર્ધસરકારી, ખાનગી, સરકારી નોકરીઓમાં મહિલાઓને આર્થિક સમાનતા આપવામાં આવે તથા મહિલાઓની હિસ્સેદારી સરખી હોવી જોઈએ, સાથે સાથે ખાનગી, સહકારી તથા રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા આપવામાં આવતા ધિરાણો મહિલાઓના નામે પણ સરખે હિસ્સે હોવા જોઈએ. મકાન, મિલકત, ખેતીની જમીન અને ધંધાને લગતા દસ્તાવેજોમાં પણ પુરુષોની સાથે એક મહિલા એટલે કે પત્ની, માતા, બહેન અથવા તો દીકરીનું નામ ફરજિયાત કરીને સામાજિક સમાનતાનો અધિકાર આપવામાં આવે. બળાત્કાર, મહિલાઓની હત્યા, અત્યાચારો જેવા કિસ્સાઓમાં નીચલી કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી 180 દિવસોમાં ચુકાદો આવી જવો જોઈએ તથા વિધાનસભા, લોકસભા અને રાજ્યસભામાં સરખે હિસ્સે મહિલાઓને પ્રતિનિધિત્વ અંતર્ગત મહિલાઓને રાજકીય સમાનતાનો અધિકાર મળે તે માટે ગરિમા મહિલા અધિકાર મંચ ગુજરાતની મહિલાઓ દ્વારા વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. પરિવર્તનની દિશામાં એક કદમ આજે મહિલાઓ આગળ વધવા માટે આવ્યા છે. અમે લોકો મહિલાઓને જાગૃત કરવા માટે કે 50% હિસ્સેદારી રાજકીય, આર્થિક અને સામાજિક રીતે અમે લોકોને દેશના અંદર મળવી જોઈએ અને અમારો એ અધિકાર છે. જ્યારે મત આપવાનો અધિકાર અમને પુરુષ સાથે સરખે સરખો મળે છે તો દરેક કાર્યના અંદર અમારી હિસ્સેદારી સંપૂર્ણ અડધી અમને મળવી જોઈએ. બસ એ જ અમારી માંગણી સાથે અમે કલેક્ટરશ્રીને અને શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન સાહેબને અમે લેખિત રજૂઆત કરી રહ્યા છીએ. શું નામ આપણું? નવાબ અમીના.